નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જઈને નજર નાખે મહત્વના સમાચાર પર વાત કરીએ હળવદની તો હળવદમાં રેશનિંગના ગૌ અને ચોખા બારોબાર વેચી મારવાના કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે ગૌ ચોખા ટ્રક મળીને કુલ રૂપિયા 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હળવદ મામલતદાર સીઝ કર્યો હતો હળવદના ટીકર રોડ પર ગુજરાત અન્ન પુરવઠા નિગમ હળવદ સરકારી ગોડાઉનમાંથી ઘઉંના 185 બોરી અને ચોખાની 35 બોરી કુલ 220 બોરી ભરીને ટ્રક હળવદ માળિયા હાઈવે રોડ પર આવેલ એલિગન્સ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ ઘઉંના કારખાનામાં વેચવા જતા મોરબી એસઓજી ચોક્કસ બાતમીના આધારે ત્રાટકી ત્યારે પોલીસને તપાસ કરતા હળવદ તાલુકાના કડિયાણા ગામના રસ્તા અનાજના પરવાનેદાર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ઘઉં ચોખા હોવાનું જાણવા મળ્યું હતું એસઓજીએ ઘઉં ચોખા ટ્રક મળીને કુલ રૂપિયા 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હળવદ મામલતદાર સીઝ કર્યો હતો હળવદ પંથકમાં રસ્તા અનાજના ઘઉં ચોખા અને કેરોસીન સહિતનો જથ્થો દિવસે દિવસે બારોબાર વેચી દેવાના બનાવ ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ હળવદમાં મંગળવારે બન્યો હતો હળવદના ટીકર રોડ પર આવેલ સરકારી પુરવઠાના ગોડાઉનમાં 185 ઘઉંની બોરી અને 35 ચોખાની બોરી ભરીને ટ્રક હળવદ માળિયા હાઈવે રોડ પર એલિંગ્સ ફ્રૂટ ઘઉંના કારખાનામાં બારોબાર વેચાયા જતા તે સમયે મોરબી એસઓજીના પીઆઈએસ એન સાંઠી ભરતસિંહ ડાભી ફાફકભાઈ પટેલ જયસુખભાઈ વિજયભાઈ કિશોરભાઈ અનિલભાઈ શંકરભાઈ સહિતનો સ્ટાફ ત્રાટકા ગેરકાયદેસર ઘઉં અને ચોખાના કટ્ટા હળવદ તાલુકાના કડિયાણા ગામના રસ્તા અનાજના પરવાનેદાર ઉપેન્દ્રભાઈ સિંહ ત્રિવેદી ન હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે મોરબી એસઓજીએ ઘઉં ચોખા અને ટ્રક મળીને રૂપિયા 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હળવદ મામલતદારને સોંપતા મામલતદારે સીઝ કર્યો હતો જ્યારે બનાવની જાણ હળવદ મામલતદાર વી કે સોલંકી અને પુરવઠા નાયબ મામલતદાર પ્રિયંકાબેન ચાવડા સકેલ બી એન કણઝરિયા ડીએચ સોનગ્રા દોડી આવી મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી આ પુરવઠાના દરોડા પડતા અન્ય સસ્તા અનાજના પરવાનેદારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ટ્રક ડ્રાઈવર વિષ્ણુભાઈ કર્ણાભાઈ ભરવાડ તથા ટ્રક ઝડપી લીધા હતા વધુમાં આ મામલે આમાં કોણ કોણ સામેલ છે કેટલા સમયથી ચાલે છે તે બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરાય છે હળવદથી માળિયા રોડ ઉપર ગાંધીનગર એલિગન્સ ફેક્ટરીમાં એક ટ્રકનો જે જથ્થો હતો એની તપાસ કરતા એ જથ્થો અમારા ગોડાઉનમાંથી નીકળેલ હોવાનું જણાતા અને વિગતવાર તપાસ કરતા એ જથ્થો 185 બોરી ઘઉંનો જથ્થો જેની બજાર કિંમત 1,68,000 જેટલી થાય છે અને બહાર ઉતારેલો ગોડાઉનની ગેટ ઉપર ઉતારેલો 35 બોરી ચોખાનો જથ્થો જેની કિંમત 26,250 કિંમત થાય છે એસઓજી સ્ટાફ સાથે હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અમને હકીકત મળેલ કે એલિગન્સ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીની અંદર એક ટ્રક ગેરકાયદેસર સરકારી અનાજના જથ્થા સાથે ઘૂસેલ છે અને આ જથ્થો તેમાં અંદર ઉતરવાનો છે તેવી હકીકત મળતા આ ફેક્ટરીની અંદર આવી તપાસ કરતા ટ્રક મળી આવેલ જેના નંબર છે GJ13U87-08 અને તેના ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણીએ હળવદ સરકારી ગોદાઉનમાંથી સરકારી સસ્તા અનાજની દુકાનના ઘઉં તથા ચોખા ભરેલા હતા મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ